हेलो फ्रेंड्स, तमारो स्वागत है मारा किचन में। आज आप बनावीशू टिप्स अने ट्रिक्स साथ एकदम रू जेवी पोची रसमलाई। तो तमे जोई शको छो, मैं मलाई ने एकदम नीचोवी दीधी और पाछी मैं पानी में नाखी तो हती ने एवी ने एवी थई गई। एज रीते मैं आ रीते रबड़ी में तो रस में बोली ने मलाई छे ए पण एकदम रू जेवी पोची। जो तमारी रसमलाई छे ए पोची न बनती होय के तमे एने उकाळो त्यारे फाटी जती होय के कड़क थई जती होय, तो आजे आपणे टिप्स अने ट्रिक्स साथे जेवी मीठाईना दुकानवाळा रसमलाई बनावे एवी बनावीशुं। तो तहेवारोमां तमे आ रसमलाई घरे एकदम आसान रीते बनावी शको छो। तो चालो बनावीए। तो पहला आपणे पनीर बनावा माटे जड्डा तळियावाळू वासण लई लईशुं। एमां एक लीटर गायनू दूध, तो मलाई माटे कम्पलसरी अहींया तमारे गायनू दूध लेवू जरूरी छे। आपणे दूधने उकळवा मूकी દઈશું, तो चलावता रही अने आपणे एने स्लो गैस पर थवा દઈશું। त्यां सुधीमां साइडमां आपणे पनीर बनावा माटे मिश्रण रेडी करी લઈશું। तो एक वाटकीमां मैं एक कप पाणी लीधुं छे। तमे जो अर्धो लीटरनी मलाई बनावता होय तो अर्धो कप लेवानो, अहींया हूँ एक लीटरनुं बनावी रही छुं एटले एक कप मैं पाणी लीधुं छे। अने आपणे एमां बे लींबूनो रस, जो तमे टेबल स्पूनथी मापो तो चार टेबल स्पून जेटलो लींबूनो रस जोवे। जो लींबु ओछा रसवाळा होय तो એ તમારે વધારે પણ જરૂર પડે, તો અહીંયા મેં બે લીંબુના રસ લીધા છે। તમે લીંબુના રસની જગ્યાએ વિનેગર કે લીંબુના ફૂલ પણ વાપરી શકો છો। તો આ રીતે આપણે ચાર ટેબલ સ્પૂન લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીશું। તો મેઝર કરી હું નાખી રહી છું। તો પનીર તમારે બનાવતી વખતે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તો જ તમારું પનીર જે મલાઈ માટે છે એ સોફ્ટ બનશે। આ રીતે મિક્સ કરી રેડી કરી લઈશું। તો આપણું આ પનીર બનાવવા માટેનું મિશ્રણ સાઈડમાં મૂકીશું। દૂધને ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો એક ઉફાળો આવે ત્યાં સુધી સારી રીતે હું દૂધને ઉકાળી લઈશ અને આ રીતે ચલાવતા રહેવાનું, એટલે તળિયે મલાઈ કે જેનું ક્રીમ હોય એ બેસી ન જાય। તો આ રીતે ચલાવતા રહી હું એને એક ઉફાળો આવે ત્યાં સુધી થવા દઈશ। તો હવે તમે જોઈ શકો છો ઉફાળો આવવા લાગ્યો છે। તો આ રીતે ધ્યાન રાખી દૂધને ઉકાળવાનું છે અહીંયા। તો આ રીતે ઉભરો આવી જાય એટલે આપણે ગેસની આંચ એકદમ સ્લો કરી દઈશું અને આ રીતે જે ઉપર મલાઈ જે આ ક્રીમ છે ફીણ એ બધા આપણે કાઢી લેવાના છે। આ ફીણને તમે ચા કોફીમાં કે તમારી રેગ્યુલરની મલાઈ સાથે મિક્સ કરી દેવાનું। આનાથી જો તમે આ નહીં કાઢો તો તમારી મલાઈ છે એ પછી કડક થઈ જાય છે, તો આ સ્ટેપ બહુ જ જરૂરી છે। બધા લોકો આ સ્ટેપ કોઈને કહેતા નથી હોતા, પણ તમે જો આ મલાઈ કાઢી લેશો તો એકદમ રૂ જેવી પોચી તમારી મલાઈ બનશે। તો બધું ક્રીમ મેં કાઢી લીધું છે, ગેસની આંચ હવે મેં બંધ કરી દીધી છે। તો ગેસ હવે આપણે બંધ કરી દેવાનો અને જે લીંબુવાળું પાણી છે એ થોડું થોડું કરી ઉમેરીશું। તો આ રીતે થોડું થોડું ઉમેરવાનું, હલાવવાનું, અને આ પાણી આપણે બધું જ વાપરવાનું જરૂરી છે। તો હવે તમે જોઈ શકો છો દૂધ હવે ફાટવા લાગ્યું છે। તો આ રીતે લીલું પાણી ઉપર આવી ગયું છે અને દૂધ આપણું ફાટી ગયું છે। મેં બધું જ લીંબુવાળું પાણી ઉમેરી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સારું એવું પનીર આપણું બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આ પનીરને તરત જ આ રીતે ચારણી મૂકી અને આવું પાતળું કપડું મૂકી દેવાનું અને એમાં એકદમ જલ્દીથી આપણે એને ગાળી લઈશું, પનીર છૂટું પાડી દઈશું। આ જે પાણી છે નીચેનું એનાથી તમારે પાછું પનીર બનાવવું હોય તો તમે વાપરી શકો છો, આનાથી લોટ પણ બંધાય। હવે આપણે પનીરને તરત જ સારી રીતે ધોઈ લઈશું, તો ઠંડા પાણીથી 3-4 કપથી સારી રીતે ધોઈ લેવાનું અને પનીરને આપણે ઠંડુ પાડી દેવાનું આ રીતે। તો મેં એને ઠંડુ પાડી દીધું છે અને આ રીતે લીંબુની ખટાશ નીકળી જાય એટલે થોડું હલાવી અને પાછું એકવાર પાણીથી સારી રીતે ધોઈ લેવાનું। તો એને ઠંડુ પાડવું જરૂરી, પ્લસ એમાં લીંબુની ખટાશ હોય એ પણ નીકળી જાય, એટલે એકદમ સારી રીતે છૂટા પાણીથી તમારે એને ધોઈ લેવાનું, પછી આ રીતે દબાવી એકદમ સારી રીતે નિતારી દેવાનું। તો આ રીતે નિતારી અને અડધો કલાક માટે સાઈડમાં મૂકીશું। ત્યાં સુધીમાં આપણે રસ એટલે કે રબડી માટે ફૂલ ફેટ દૂધ લેવાનું છે। તો જાડા તળિયાવાળું વાસણને મેં થોડું પાણીવાળું કરી લીધું અને એમાં એક લીટર ફૂલ ફેટ દૂધ નાખ્યું છે। આપણે દૂધને સારી રીતે હલાવતા રહી એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરીશું અને પછી આપણે આ દૂધને અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે, એમાંથી પણ આ રીતે ફીણ છે એ ઉપરથી લઈ લઈશું, એટલે આપણી જે રસમલાઈ આપણે બનાવીએ ત્યારે એક તરનું લેયર ઉપર આવે છે મલાઈનું,
એ ન થાય એટલા માટે આમાંથી પણ આપણે થોડું થોડી કરી મલાઈ આ રીતે કાઢતા રહીશું. હવે હું એને સ્લો ગેસ કરી દૂધ અડધું થાય ત્યાં સુધી થવા દઈશ. ત્યાં સુધીમાં અડધો કલાક આપણે પનીરને નીતરતા થઈ ગઈ છે. તો આપણે જે રસગુલ્લા જેવી હોય છે એને હું મલાઈ કહી રહી છું, રસ મીન્સ જે રબડી છે એને આપણે રસ કહી રહ્યા છીએ. તો આ રીતે અડધો કલાક થાય એટલે પાણી બિલકુલ નીતરી ગયું છે. આપણે કપડામાંથી પનીર આ રીતે કાઢી લઈશું અને આ રીતે ક્રમ્બલ કરશું. પનીરને થોડું છૂટું પાડીશું આ રીતે અને આપણે સ્મૂથ થાય ત્યાં સુધી હળવા હાથે આ રીતે એને મસળી લઈશું. તો લગભગ 2 થી 3 મિનિટમાં એકદમ સ્મૂધ પનીર થઈ જશે. અને હાથ તમારે એકદમ હળવો રાખવાનો અને બહુ વધારે પણ નથી મસળવાનું, બહુ ઢીલું પનીર ન થઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે તો લગભગ મને 2 થી 3 મિનિટમાં આ રીતે હલકું ચીકણું લાગ્યું છે. તો સ્પીડ તમારી કેટલી છે અને કેટલું તમે પ્રેશર આપો એટલી ભાર લાગે. તો આ રીતે હલકું તમને ચીકણું લાગે એટલે એને મસળવાનું બંધ કરવાનું અને આ રીતે મેં એને ફેલાવી દીધું છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન, તો હું અહીંયા કોર્નફ્લોર વાપરી રહી છું, તમે એના જગ્યાએ રવો જે સૂજી કે એ ઝીણી અને મેંદો પણ વાપરી શકો છો. અને જો તમારે આ રેસીપી ઉપવાસ માટે બનાવવી હોય તો આપણે જે આરા રૂટ કે ઉપવાસ માટે તપકીરનો લોટ એ 1 ટીસ્પૂન અહીંયા નાખી દેવાનો. તમે 1 ટીસ્પૂન અહીંયા હું કોર્નફ્લોર નાખી રહી છું. 1 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું અને 1 નાની ચપટી જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું. તો બહુ વધારે નથી ઉમેરવાનું, માત્ર થોડો એવો જ આપણે ઉમેરીશું. તો બધા લોકોની રસમલાઈ ફૂલતી અને પોચી ન બનતી હોય એટલા માટે મેં 1 ચપટી જેટલો બેકિંગ પાવડર નાખી અને સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દીધી છે. તમારે અહીંયા બેકિંગ પાવડર ન નાખવો હોય તો પણ ચાલે. જો પનીર તમારું કડક થઈ ગયું હોય તો તમારી મલાઈ છે એ કદાચ થોડી હાર્ડ થાય, તો એના માટે થઈને મેં 1 ચપટી જેટલો બેકિંગ પાવડર અહીંયા ઉમેર્યો છે. તો 1 લિટર દૂધના પનીરથી તમે લગભગ 15 જેટલી મલાઈ બનાવી શકો જો મોટી બનાવો તો, અને જો નાની બનાવશો તો ડબલ. તો હું અહીંયા 27 થી 28 જેટલી નાની નાની મલાઈ બનાવી રહી છું, એ પણ બહુ મોટા સાઇઝમાં થઈ જશે. તો 1 સરખા લુવા મેં કરી વેચી લીધા છે, 1 જ સરખા વજનના હોય તો વધારે સારું. હવે આપણે એમાંથી 1 લુવો ગોળો લઈ લઈશું અને આપણે એને બને એટલો સ્મૂથ કરી લઈશું. અહીંયા મેં આખી જે ખાંડ હોય એ લીધી છે. અંગૂઠાની મદદથી જેટલી ચીપકે એટલી આપણે ખાંડ લઈ અને આ રીતે દબાવી લગાવવાની અને પછી આ રીતે ગોળો વાળી સ્મૂથ કરી અને આ રીતે એને દબાવી દઈશું. તો હું તમને બીજું બતાવી દઈશ. તો આ રીતે એને ફ્લેટ કરી અંગૂઠામાં જેટલી ખાંડ આવે એટલી વચ્ચે નાખવાની અને આ રીતે આપણે જેમ પેટીસ ભરીએ એ રીતે ગોળો વાળી અને એકદમ સ્મૂથ કરી લેવાનો. એકદમ સ્મૂથ થઈ જાય એટલે આપણે એને દબાવી જેમ આપણે પેંડાનો શેપ આપીએ એ રીતે શેપ આપી દઈશું એટલે આપણી 1 સરખી સાઇઝની અને એકદમ બરાબર મલાઈ બને. તો આ રીતે તમે એને નહીં દબાવો તો પણ ચાલે, આપણે પછી ઉકળી જાય પછી પણ દબાવીએ તો પણ ચાલે. અહીંયા જો બધી 1 સરખી મલાઈ તમારી ન બનતી હોય તો તમારે વજન કાંટો લેવાનો અને બધા લગભગ મેં 7 ગ્રામ જેટલો 1 ગોળાનો વજન લીધો છે એટલે મારી બધી જ મલાઈ છે 1 સરખી બનશે, નહીતર કોઈ મલાઈ મોટી રહેશે કોઈ નાની રહેશે. એટલા માટે આ રીતે મેં વજન કરી અને 7-7 ગ્રામના ગોળા વાળી લીધા છે અને આ રીતે હું બધી જ મલાઈને વચ્ચે અંગૂઠો થોડો ખાંડવાળો કરી અને વચ્ચે ભરી અને ગોળો સ્મૂથ કરી અને પછી આપણે આ રીતે એને દબાવી દઈશું. તો આ સ્ટેપથી મલાઈમાં અંદર એકદમ સારી રીતે જાળી પડશે અને બને એટલા ક્રેક્સ ઓછા રાખવાના, નહીંતર તમારી મલાઈ ફાટવા કરશે. મલાઈને ઉકળવા માટે મેં પ્રેશર કુકર લીધું છે, એમાં આપણે 1.5 કપ ખાંડ ઉમેરી દઈશું અને આપણે 5 કપ પાણી ઉમેરીશું. તો 1.5 કપમાં 5 કપ મેઝર કરી પાણી ઉમેરી દઈશું. અને કુકર મેં ઊંડું લીધું છે, સાથે સાથે પહોળું પણ લીધું છે એટલે મલાઈ છે એને જગ્યા 1 સરખી મળે. જો બહુ વધારે પડતી મલાઈ તમે ઉમેરશો તો એ ફાટવા કરશે. તો આ રીતે ખાંડ હવે પીગળી ગઈ છે અને પાણી છે એ હવે ઉકળવા લાગ્યું છે. તો હલાવી મેં ખાંડ પીગાળી દીધી અને પછી આ રીતે બબલ આવવા લાગ્યા એટલે આપણે એમાં મલાઈ ઉમેરી દઈશું. તો ચાસણી નથી બનાવવાની, માત્ર ઉકળે એટલું જ પાણી આપણે ગરમ કરીશું અને બધી જ મલાઈ આપણે નાખીશું. તો હું અત્યારે અડધી મલાઈ આ કુકરમાં નાખી રહી છું અને બીજા કુકરમાં હું બીજી મલાઈ નાખી દઈશ. તો એક સાથે બહુ વધારે નથી ઉમેરવાની, તો મેં 14 જેટલી નાખી. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ પર 1 વિસલ કરી દઈશું. હાઈ ફ્લેમ પર 1 વિસલ થાય એટલે ગેસની આંચ એકદમ સ્લો કરી દઈશું અને આપણે એને 7 થી 8 મિનિટ માટે હવે થવા દેવાનું છે સ્લો ગેસ પર.
તો 7 થી 8 જ મિનિટ થવી જોઈએ તમારે ટાઈમર રાખવાનું અને બંધ કરી દેવાનું. તો મેં 7મી મિનિટે બંધ કરી દીધું છે. જાતે પ્રેશર નીકળી જાય પછી કુકરનું ઢાંકણ આપણે ખોલીશું અને એમાં 1 કપ બરફવાળું પાણી ઉમેરવાનું અને તરત જ આપણે ઢાંકણને બંધ કરવાનું છે. અને કુકરને ઢાંકી 4 થી 5 કલાક માટે આ રીતે બંધ જ રહેવા દેવાનું છે, જ્યાં સુધી ચાસણી એકદમ ઠંડી ન થઈ જાય. જો તમે પહેલાં કુકર ખોલી નાખશો તો મલાઈ તમારી ચપટી થઈ જશે, તો એ આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો કુકરને હું સાઈડમાં મૂકીશ અને હવે આપણે રસ માટે દૂધ તમે જોઈ શકો છો ઉકળી અને હવે અડધું જેવું થઈ ગયું છે. આપણે એમાંથી મલાઈ જેટલી મને લાગે એટલી હું કાઢી લઈશ. આ રીતે તમે સાઈડમાં બી મલાઈને કરી અને પછી કાઢી શકો છો. તો આ રીતે હવે દૂધ આ રીતે ઉકળી અને રેડી થઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ જેટલી ખાંડ કે પછી સ્વાદ પ્રમાણે તમારે ખાંડ ઉમેરી દેવાની અને આ રીતે મિક્સ કરી ખાંડ પીગળે એટલે આપણે એને 5 મિનિટ જેવું થવા દઈશું. તો ખાંડ પીગળી જાય પછી 5 મિનિટ માટે હું એને મીડિયમ ગેસ પર થવા દઈશ. 5 મિનિટ થાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ, તો પિસ્તાના ટુકડા, તો 2 ટીસ્પૂન જેટલા મેં ઉમેર્યા છે, 1 થી 2 ચપટી જેટલું કેસર. તો આ રીતે ગરમ દૂધમાં નાખશો એટલે ઠંડુ પડે એટલે સારો એવો કલર આવશે. અને 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી બદામની સ્લાઈસ, 1/2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ઉકાળીશું અને પછી ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો છે. ગેસની આંચ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર રબડી આ રસને આવવા દઈશું અને પછી હું એને રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા મૂકી દઈશ. તો ગેસની આંચ મેં હવે બંધ કરી દીધી છે. પ્રેશર કુકરને હવે ઠંડુ થતાં લગભગ 4 કલાક જેવા થઈ ગયા છે અને સાથે સાથે રસ પણ મેં ફ્રીઝમાં મૂકી દીધો છે તો એ પણ ઠંડો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણે રસમલાઈ આપણે એકદમ નાની નાની બનાવી હતી એ ફૂલી અને એકદમ મોટી ડબલ કરતાં પણ વધારે મોટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એકદમ પોચી રૂ જેવી છે. તો હું તમને દબાવીને પણ બતાવી દઈશ. તો આ રીતે અને આ મલાઈને તમે પાછી ચાસણીમાં નાખશો એટલે એ પાછી જેવી હતી એવી ફૂલી જશે એટલે અંદરથી એકદમ જાળીદાર પણ બની છે. અને આ મલાઈને તમારે જગ્યા પ્રોપર કુકરમાં હોવી જોઈએ. તો અત્યારે તમે જોઈ શકો છો કુકરમાં મેં જેટલી જગ્યા હતી એટલું જ મેં મલાઈ નાખી હતી. તો આ રીતે હવે આપણો રસ છે તો રબડી જે આપણે બાસુંદી બનાવી હતી એ પણ ઠંડી થઈ ગઈ છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં આપણી આ મલાઈ છે એને આ રીતે ચાસણીમાંથી થોડી નિતારીશું અને આ રીતે રસમાં નાખી દઈશું અને 1/2 કલાક જેવું એને આ રસમાં જ રહેવા દઈશું એટલે રસ છે એ આ મલાઈમાં આવી જશે અને એકદમ સ્વાદિષ્ટ આપણે રસમલાઈ બનીને રેડી થઈ જશે. તો આ રીતે હું બધી નિતારી નાખી દઈશ અને એને ઠંડી થવા દઈશ. આ રસમલાઈને તમે એક દિવસ અગાઉ બનાવીને જ રાખવાની તો જ ખાવામાં વધારે સારી લાગે છે. તો આગલે દિવસે બનાવી બીજે દિવસે સર્વ કરવાની. તમારી પાસે જો ટાઈમ ન હોય તો સવારે બનાવી અને સાંજે પણ તમે આ સર્વ કરી શકો છો. તો કોઈ પણ તહેવારોમાં કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે તમે આ રસમલાઈ બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મેં એને લગભગ 1/2 કલાક જેવી આપણી રસમલાઈને રસમાં રહેવા દીધી છે અને તમે જોઈ શકો છો આ રીતે એનો રસ પણ રેડી અને એકદમ રૂ જેવી પોચી. આ તમે એકવાર બનાવશો તો વારંવાર ઘરે બનાવશો. બહારથી કોઈ પણ તમે મીઠાઈ લાવવાનું ભૂલી જાવ એવી આ ટેસ્ટી અને સરળ છે બનાવવામાં. માત્ર 2 લિટર દૂધથી તમે લગભગ 7 થી 8 લોકો માટે આ રસમલાઈ બનાવી શકો છો. જો પહેલી વાર બનાવવાના હોય તો 4 વ્યક્તિને જ થશે કારણ કે આ ખાવામાં બહુ જ ટેસ્ટી બની છે. તો મેં આમાં મલાઈનું માપ, દૂધનું જે માપ છે એ અને ખાંડનું પ્રમાણ એકદમ પરફેક્ટ રીતે મેં નાખ્યું છે. આ રીતે આપણે મલાઈને ગોઠવી દઈશું અને ઉપરથી રસ નાખીશું અને ડ્રાયફ્રૂટથી ઉપર ગાર્નિશ કરી અને ઠંડી ઠંડી રસમલાઈને તમે સર્વ કરો. જો તમે ઘરે ક્યારેય આ રીતે રસમલાઈ ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રસમલાઈની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો તમે જોઈ શકો છો એકદમ પોચી એવી આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ જાળીદાર છે. તો આ રસમલાઈ તમે તહેવારોમાં એકવાર બનાવી અને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ.